નમસ્કાર મિત્રો, અંકિત વાજા ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું અને આજે ફરી એક વખત એક નવા ટોપિક સાથે તમારી સમક્ષ રજૂ થયો છું. આજે વાત કરવાના છીએ કે ઉનાળાની અંદર વધતી ગરમીને લીધે જે પેશાબમાં બળતરા થાય છે તો એના આપણે ઘરેલુ અસરકારક ઉપચાર શું કરી શકીએ કે જે આપણને ખૂબ જ ફાયદો આપે. તો વિડીયોમાં આપણે આજે અલગ અલગ જાતના ઉપચારો વિશે વાત કરવાના છીએ. પરંતુ વિડીયો જો શરૂ કરું એ પહેલાં જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો જેથી કરીને નવા વિડીયોનું અપડેટ પણ તમને મળી રહે અને વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને જેટલા પણ ઉપાયની વાત કરું એ તમને પ્રોપર ખબર પડી શકે. વિડીયોને શેર કરવાનું અને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો. હવે વાત કરું છું પહેલા ઉપાયની. તો ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધવાને કારણે આપણા શરીરમાં પેશાબમાં બળતરા થવા લાગે છે. તો પહેલો ઉપાયમાં શું કરશું, કાકડીનો ઉપાય કરશું મિત્રો. કાકડી શીતળ છે અને પાચન કરવામાં પણ આપણે મદદ કરે છે. હવે કાકડીનું સેવન કરવાથી પેશાબમાં આપણે જે બળતરા થાય છે એમાં આરામ મળશે અને પેશાબ છૂટથી આવશે. કાકડીમાં જે એક ક્ષારીક તત્વો હોય છે તે જે આપણી અંદર શરીરની અંદર મૂત્રાશયમાં જે ફંક્શન થતું હોય ને એને વ્યવસ્થિત કરવામાં મદદ કરે છે મિત્રો. તો જે લોકો કાકડીનું સેવન નથી કરતા એ લોકો જમવા સમયે કાકડીનું સેવન કરી અને જે કંઈ પણ આ પેશાબમાં બળતરા થતી હોય તો એમાં કાકડીનું સેવન કરી અને એ દૂર કરી શકે છે સમસ્યાને. બીજો ઉપાય વાત કરું, વિટામિન સી. વિટામિન સીથી ભરપૂર ફળો એટલે કે સાઇટ્રિક ફ્રૂટ પેશાબમાં સંક્રમણ પેદા કરતા જે બેક્ટેરિયા હોય એને નાશ કરે છે, ખતમ કરી દે છે અને સાથે સાથે પેશાબમાં થતી જે બળતરા છે એને પણ દૂર કરે છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ઉનાળામાં વિટામિન સી શરીરમાં ખૂબ જ વધારે પ્રમાણમાં જરૂર પડે છે. તો જે કંઈ પણ ફળ છે કે જેની અંદરથી આપણને વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે એ ફળોનું આપણે સેવન કરવાનું ચાલુ કરશું. મોસંબી છે, સંતરા છે, જે ખાટા ફળો છે એની અંદરથી વિટામિન સી આપણે ભરપૂર માત્રામાં મળે છે મિત્રો. એના પછીનો ઉપાય છે દાડમ. તો દાડમનું સેવન કરવાથી પણ આપણને પેશાબમાં થતી બળતરાની સમસ્યામાં આરામ મળે છે. નિયમિત દાડમ ખાવામાં આવે અથવા તો દાડમનું જ્યુસ પીવામાં આવે ને મિત્રો તો આપણને આ સમસ્યામાં રાહત મળી શકે છે મિત્રો. ચોથો ઉપાય છે નારિયેળ પાણી. નારિયેળ પાણીમાં વિટામિન્સ, મિનરલ્સ, ઇલેક્ટ્રોલાઇટ્સ અને અમિનો એસિડનું સારું પ્રમાણ હોય છે. ડિહાઇડ્રેશન વખતે પણ પેશાબમાં બળતરા થતી હોય છે તો આવા સમયે નારિયેળ પાણી એ ઉત્તમમાં ઉત્તમ ઇલાજ છે મિત્રો. અત્યારે ઉનાળામાં નારિયેળ પાણી એ એક ઔષધિ જેવું જ છે. આપણે જે બીજા કોલ્ડ ડ્રિંક્સ કે ઠંડા પીણા પીએ એના કરતાં એક નારિયેળ પાણી પીવું એ આપણા શરીર માટે ખૂબ જ હિતાવહ છે મિત્રો. અને છેલ્લો ઉપાય છે સ્વચ્છતા મિત્રો. પેશાબની જગ્યાએ કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ન થાય તે માટે તે જગ્યાને પણ સ્વચ્છ રાખવી જરૂરી છે મિત્રો. સાથે સાથે નિયમિત એ જગ્યાને સાફ કરતા રહેવું જોઈએ કે જેથી કરી અને કોઈ પણ જાતની ઇન્ફેક્શન કે સમસ્યા ત્યાં ઊભી ન થાય મિત્રો. તો આ ઉપાય મેં તમને જે જણાવેલા છે એ આશા રાખું છું કે તમને ઉપયોગમાં આવશે અને તમે તમારા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડી અને એને પણ આ માહિતી આપજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.